શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર બાવીસ સોમવારનો દિવસ માક્ષર માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ સ્કંદ ષષ્ઠી જેને કહેવાય છે તે સ્કંદ ષષ્ઠીના મહિમા વિશે જાણીશું મુહૂર્ત જાણીશું તથા ભગવાન સ્કંદની આજના દિવસે પૂજા કરવાથી શો લાભ પ્રાપ્ત થાય છે સંતાન સુખ પ્રાપ્તિ માટે આજના દિવસે કયા ઉપાય કરવા જોઈએ તે પણ જાણીશું ભગવાન સ્કંદની પ્રિય એવી આ ષઠી તિથિ છે અને માક્ષર ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે અને સોમવાર ભગવાન મહાદેવનો વાર છે માટે આ છઠ્ઠી તિથિ જેમાં ભગવાન સ્કંદ એટલે કે મુર્ગન સ્વામી ભગવાન શ્રી કાર્તિકેયની પૂજાનું ઘણું મહત્ત્વ છે અને કથા સાંભળવાનો પણ મહિમા છે માટે આજના દિવસે આ વિડીયોમાં આપણે સાંભળશું સ્કંદ ષષ્ઠીનો મહિમા કથા મુહૂર્ત જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેવસેનાપતિ સ્કંદ કાર્તિકે ભવોત્વ કુમાર ગુહ ગાંગેય શક્તિ હસ્ત નમસ્તુ તે બોલો ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની જય મિત્રો સ્કંદ ષ્ઠી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે ભગવાન સ્કંદને મુરગન કાર્તિકેય સુબ્રમણ્યમ સ્વામીના નામે ઓળખવામાં આવે છે કુમાર કાર્તિકેય ભગવાન શિવ અને માતા પાર્વતીના મોટા પુત્ર છે ગણેશજીના મોટા ભાઈ છે સ્કંદ ષષ્ઠી ભગવાન સ્કંદ કે કાર્તિકેય સ્વામીને સમર્પિત છે સ્કંદ ષષ્ઠીને કાંડ ષષ્ઠીના નામે પણ ઓળખવામાં આવે છે પંચમી તિથિ સમાપ્ત થાય અને ષષ્ઠી તિથિ છઠ્ઠી તિથિનો પ્રારંભ થાય સૂર્યાસ્ત કે સૂર્યોદય સમય જ્યારે પાંચમ અને છઠ્ઠી તિથિ બંને આવતી હોય એ દિવસે સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવામાં આવે છે ભગવાન કુમાર કાર્તિકેયની પૂજા થાય છે કુમાર કાર્તિકેય સ્વામી કે જે મંગળ ગ્રહના પ્રતિકરૂપે પણ માનવામાં આવે છે જે ભક્તોને કુંડળીમાં મંગળ દોષ હોય માંગલિક હોય મંગળ સંબંધી કોઈ સમસ્યા હોય ત્યારે મંગળ દેવના બદલે કુમાર કાર્તિકેયની પણ પૂજા થાય છે ધર્મસિંધુ અને નિર્ણય સિંધુમાં કહેવામાં આવ્યું છે કે કુમાર કાર્તિકેયની પૂજા કરવાથી સર્વ રીતે મંગળ જ મંગળ થાય છે અને ખાસ કરીને આ દિવસે વ્રત રાખવામાં આવે તો મંગળ દોષથી છુટકારો પણ પ્રાપ્ત થાય છે તમિલનાડુમાં મુરગન મંદિરમાં નિયમ પ્રમાણે આ છઠ્ઠી તિથિએ ઉત્સવ મનાવવામાં આવે છે સૌ પ્રથમ આપણે સ્કંદ છઠ્ઠી તિથિ ક્યારે આરંભ થાય છે તે મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ વ્રત ક્યારે રાખવાનું છે માક્ષર માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર બાવીસ સોમવારના દિવસે બપોરના એકને પાંત્રીસ મિનિટે જે આ છઠ્ઠી તિથિ પૂર્ણ થાય છે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર બાવીસ બપોરના અગિયારને ચાર મિનિટે માટે છઠ્ઠી તિથિ કે જે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે તે ઈઠ્યાવીસ નવેમ્બર બે હજાર બાવીસ સોમવારના દિવસે કરવામાં આવશે અને વ્રત પણ તે દિવસે જ રાખવામાં આવશે કુમાર કાર્તિકેયની પૂજા સાંજના સમયે થાય છે દક્ષિણ ભારતમાં ખાસ કરીને ભગવાન સ્કંદની પૂજા થાય છે ભગવાન કાર્તિકેયના મંદિરો પણ છે માનવામાં આવે છે કે ભગવાન સ્કંદ કાર્તિકેયનું આ વ્રત રાખવાથી સંતાનને કોઈ કષ્ટ થતું નથી અથવા સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય છે અને આસપાસ જો નકારાત્મક ઉર્જાથી યુક્ત વાતાવરણ હોય નકારાત્મક ઊર્જા હોય નેગેટિવ તત્વ હોય તેનો પણ નાશ થાય છે કુમાર કાર્તિકેયના આવ્રતથી માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર કાર્તિકેય સ્વામીની આજના દિવસે આરાધના કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે જેમ ભગવાન શ્રી ગણેશને ચતુર્થી તિથિ પ્રિય છે તેમ ભગવાન શ્રી કાર્તિકેય સ્વામી માટે છઠ્ઠી તિથિ ઉજવવામાં આવે છે જેને સ્કંદ ષષ્ઠી કહેવાય છે દર માસના શુક્લપક્ષની છઠ્ઠી તિથિએ સ્કંદ ષષ્ઠી ઉજવવામાં આવે છે અને ભગવાન કાર્તિકેય સ્વામીનું આ છઠ્ઠી તિથિએ એટલે કે દર માસની શુક્લપક્ષની છઠ્ઠી તિથિએ વ્રત રાખવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે ભગવાન કાર્તિકેય સ્વામીની અથવા શિવ પરિવારની પૂજા કરવી જોઈએ શિવ પરિવારનો ફોટો પણ આવે છે મૂર્તિ પણ હોય છે તેમાં કુમાર કાર્તિકેય સ્વામીના દર્શન થાય છે તેમની પૂજા કરવી જોઈએ અખંડ દીપક પ્રગટાવવો જોઈએ આખો દિવસ જે દીપક રહે તે રીતે ઘરમાં પ્રકાશ રહે જીવનમાં પ્રકાશ રહે નકારાત્મક પ્રભાવથી રક્ષા મળે એ માટે કુમાર કાર્તિકેયની પૂજા થાય છે કારણ કે કુમાર કાર્તિકેય તે દેવોના સેનાપતિ છે એમ સેનાપતિ આપણી રક્ષા કરે છે જો ભગવાન કાર્તિકી સ્વામીની મૂર્તિ હોય તો તેમને સ્નાન કરાવીને નવા વસ્ત્ર ધારણ કરાવવા જોઈએ ભગવાનને ભોગ લગાવવો જોઈએ કોઈ પણ મીઠી વસ્તુ અને સીઝનના ફળ ફળાદી ભોગ લગાવી શકાય છે શ્રીફળ અને રૂપિયો ધરવો જોઈએ ષષ્ઠીના દિવસે તામસિક ભોજન જેવું કે માંસ મદિરા લસણ ડુંગરી આદિનો ત્યાગ કરવો જોઈએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ કુમાર કાર્તિકેયને દહીં અને સિંદૂર મેળવીને તિલક કરવું જોઈએ આમ કરવાથી વ્યવસાયમાં આવેલ કે જીવનમાં આવેલ કષ્ટ સમાપ્ત થાય છે આર્થિક સ્થિતિ સારી થાય છે ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી જીવનના દરેક કષ્ટ શાંત થાય છે આ દિવસે વ્રત કરનારે ભગવાન શ્રી ગણેશની સાથે કાર્તિકેય સ્વામીની પૂજા કરવી જોઈએ જોકે સોમવાર છે ભગવાન મહાદેવની પણ પૂજા થશે માટે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને પણ કાચું દૂધ ગંગાજળ બિલ્વાપત્ર ભાંગ ધતુરો અર્પિત કરી શકાય છે કુમાર કાર્તિકેયની સાથે ભગવાન મહાદેવ ગણેશજીની પણ પૂજા કરવી જોઈએ કુમાર કાર્તિકેયની પૂજામાં જેમ અખંડ જ્યોત સ્થાપિત કરીએ છીએ એ રીતે કલશની પણ એક દિવસ માટે સ્થાપના કરી શકાય છે ભગવાન કાર્તિકેયની પૂજા થાય ત્યારબાદ આરતી ઉતારવી જોઈએ અને ભગવાનની આ કથા અવશ્ય સાંભળવી જોઈએ ભગવાનનો મંત્ર આવડતો હોય તો તે પણ કરી શકાય છે મિત્રો આમ ષષ્ઠી તિથિના દિવસે ભગવાન શ્રી સ્કંદનું ભગવાન કાર્તિકેયનું પૂજન કરવું જોઈએ અને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ વ્રત એક દિવસનું જ હોય છે અને સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને જો ઉપવાસનો સંકલ્પ કર્યો હોય તો ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે આ રીતે વ્રતનો સંકલ્પ કરાય છે ભગવાન સ્કંદનું મનમાં સ્મરણ કરવું જોઈએ અને પ્રભુને રક્ષા અર્થે પ્રાર્થના કરવી જોઈએ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે પોતાની મનોકામના પ્રભુની સામે રાખવી જોઈએ મનોકામના સારી શુભ સંકલ્પવાળી હોવી જોઈએ આ રીતે આજના દિવસે પ્રભુનું પૂજન વિધિ તથા વ્રતનો સંકલ્પ કરાય છે મિત્રો તો આપણે સાંભળ્યું સ્કંદ ષષ્ઠીના મુહૂર્ત વિશે તથા વ્રતની વિધિ અને વ્રતના લાભ પણ સાંભળ્યા હવે આપણે સાંભળીએ ભગવાન સ્કંદની કથા બોલો કાર્તિકેય સ્વામીની છે જેમ નવરાત્રિમાં સ્કંદ માતા એટલે કે દેવી પાર્વતી સ્કંદ માતાના રૂપમાં પૂજાય છે એ જ રીતે માતા પાર્વતીનું આજના દિવસે પૂજન અવશ્ય કરવું જોઈએ જેથી સૌભાગ્યવતી બહેનોને સંતાનનું સુખ સાંપડે સ્કંદ ભગવાનનો જન્મ જ દેવોના કલ્યાણ માટે તથા સૃષ્ટિના કલ્યાણ અર્થે થયો હતો કહેવાય છે કે એક દિવસ ભગવાન શિવ અને પાર્વતી બિરાજમાન હતા ત્યારે દેવતાઓએ તેમને તારકાસુરની રક્ષા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવ અને દેવી પાર્વતીની અંદરથી એક તેજ પ્રગટ થયું જે આ પૃથ્વી ઉપર પડી ગયું કૃતિકા કહીએ છીએ તેમણે આ સ્કંદને પાલન પોષણ કર્યું અને ભગવાન સ્કંદ જ્યારે થોડા મોટા થયા ત્યારે દેવતાઓએ સ્કંદને પોતાની પાસે બોલાવ્યા અને તારકાસુરની રક્ષા અર્થે પ્રાર્થના કરી ભગવાન સ્કંદ દેવતાઓના કલ્યાણ અર્થે સેનાપતિનું પદ ધારણ કરે છે ભગવાન મુર્ગને સોર પદ્મન અને તેમનો ભાઈ તારકાસુર તથા સિંહ મુખને આ ષષ્ઠીના દિવસે જ મોક્ષ પ્રાપ્ત કરાવ્યો સ્કંદ ષષ્ઠીનો આ દિવસ ત્યારથી ભગવાન શ્રી સ્કંદને અત્યંત પ્રિય થયો દેવતાઓએ આજના દિવસે કુમાર કાર્તિકેયની પૂજા કરી અને પ્રભુને પ્રસન્ન કરવા માટે આજે વ્રત તપ દાન પુણ્ય પણ કર્યું માટે છઠ્ઠી તિથિ કે જે ભગવાન સ્કંદને ભગવાન કાર્તિકેયને ભગવાન મુર્ગનને અત્યંત પ્રિય બની આજના દિવસે સ્કંદ ષષ્ઠીના નામે ઉજવવામાં આવી એવું કહેવાય છે કે ભગવાન મુર્ગને વેલ ત્યાં લાંસ નામક પોતાના હથિયારનો ઉપયોગ કર્યો અને સોર પદ્મનના મસ્તકને કાપી નાખ્યું હતું અને તે કપાયેલા મસ્તકમાંથી બે પક્ષી નીકળ્યા તેમાં એક પક્ષી હતો મોર જે કુમાર કાર્તિકે પોતાનું વાહન બનાવી લીધું બીજું પક્ષી મરઘો હતો એ મરઘાને પોતાના ઝંડામાં પ્રતિકરૂપે સ્થાપિત કર્યું આમ સ્કંદીના દિવસે ભગવાન મુર્ગન ભગવાન કાર્તિકેએ રાક્ષસ તારકાસુરનો વધ કર્યો અને દેવતાઓને તથા માનવને આ સૃષ્ટિને તેના આતંકથી બચાવી માટે ષષ્ઠીના દિવસે ભગવાનનું પૂજન વ્રત ઉપવાસ થાય છે સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવાથી નિઃસંતાનને પણ સંતાન પ્રાપ્તિ થાય છે સ્કંદષ્ઠીની વ્રતકથા અનુસાર એવું પણ કહેવાય છે કે ઋષિની આંખોની રોશની જ્યારે ચાલી ગઈ હતી તો તેમણે કુમાર કાર્તિકેયની પૂજા કરી હતી અને આ વ્રતના પુણ્યના પ્રભાવથી તેમને પોતાની આંખો પાછી મળી એટલે કે દ્રષ્ટિ પાછી મળી અને તેઓ પાછા દેખતા થયા આમ સ્કંદ ષષ્ઠીનું વ્રત ઘણું લાભકારી છે કુમાર કાર્તિકેય તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે ભોળાનાથના પુત્ર ભોળા જ છે અને તેમનું કોઈ નામ પણ સ્મરણ કરે તો પ્રભુ તુરંત પ્રસન્ન થઈ જાય છે સંકટોમાંથી મુક્તિ મળે છે આમ આ સ્કંદ ષષ્ઠીના દિવસે કુમાર કાર્તિકેયની પૂજા આરાધના કરીને આ વ્રત કથા સાંભળવાથી સર્વે કષ્ટ બાધા મટે છે જીવનમાં રહેલ દુર્ગુણ જેવા કે લોભ મોહ ક્રોધ અહંકાર આદિમાંથી મુક્તિ મળે છે કારણ કે કુમાર કાર્તિકેય દેવોના સેનાપતિ છે અને આ સેનાપતિ આપણી અંદર અને બહારથી સર્વ પ્રકારે રક્ષા કરનારા દેવતા છે મંગળના પ્રતિક છે ખૂબ જ શક્તિશાળી છે કુમાર કાર્તિકેયનું આજના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે આ કથા સાંભળે છે તેની ઉપર પ્રભુ હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે એવા કુમાર કાર્તિકેયને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હે પ્રભુ સૌનું કલ્યાણ કરજો ધન યશ વૈભવ સુખ શાંતિ પ્રદાન કરજો શારીરિક કષ્ટો મટાડજો અંદરના તથા બહારના શત્રુથી સદૈવ રક્ષા કરજો બોલો કુમાર મુર્ગન સ્વામી કાર્તિકેય સ્વામીની છે તો મિત્રો આપણે સાંભળી સ્કંદ ષષ્ઠીના વ્રતની કથા મહિમા પૂજન વિધિ તથા આ વ્રતથી થતા લાભ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ દિવસે કુમાર કાર્તિકેયનો આ મંત્ર છાપ પણ કરી શકાય છે ઓમ તત્પુરુષાય વિદમહે મહાસન્યાય ધીમહિ તન્નો સ્કંદા પ્રચોદયાત બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદન ભગવાન શ્રી સ્કંદની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ